नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। આપણે જ ભારતના દર્શક મિત્રો વાસી છીએ જ્યાં આપણા શાસ્ત્રોમાં સ્ત્રી સન્માનની વાત કરવામાં આવી છે। આપણે એ જ ભારતના વાસી છીએ જ્યાં સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે અને સાથે જ શક્તિના રૂપની આરાધના કરવામાં આવે છે। આ એ જ દેશ છે જેની સંસ્કૃતિ સ્ત્રી સન્માનની ગાથા વર્ણવે છે અને સન્માનની વાત શીખવે છે। આ એ જ દેશ છે જ્યાં કહેવાયું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ, અર્થાત જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ જોવા મળે છે। આપણા દેશે રાણી લક્ષ્મીબાઈ જેવા વીરાંગના પણ આપ્યા છે તો ઇન્દિરા ગાંધી જેવા સશક્ત અને દાયકાઓ સુધી યાદ રહે તેવા રાજનેતા પણ આ દેશને કલ્પના ચાવલા પણ મળ્યા છે તો સુનિતા વિલિયમ્સ જેવી દીકરીઓએ આ દેશનું સન્માન વધાર્યું છે। આ અને આવા અનેક ઉદાહરણો આપી શકાય અને નામની યાદી ન ખૂટે તેવા નારી ગૌરવસભર નામ લઈ જ શકાય અને લેવા પણ પડે। આ દેશ તેની સંસ્કૃતિથી ઉજાગર છે જ્યાં સ્ત્રીનું પૂજન થાય છે, પણ વિરોધાભાસ જુઓ કે આ એ જ દેશ છે જ્યાં સ્ત્રીના બોલવા પર, તેની અભિવ્યક્તિ પર, તેની સ્વતંત્રતા પર આજે પણ સવાલો ઉઠાવાય છે। આવા અનેક કિસ્સાઓ આપણે જોયા, વાંચ્યા અને જાણ્યા છે અને આવા જ અનેક કિસ્સાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો। વિચારવા પર મજબૂર કરતી વાત એ છે કે એક અભિનેત્રીનું એક નિવેદન અને તેની સામે ઉતરી આવી એક રાજ્યની આખી સરકાર। પહેલા શહેરમાં પગ મૂકીને તો બતાવે તે ધમકી અને ત્યારબાદ તેની ઓફિસમાં તોડફોડ। સવાલો અનેક છે, પણ સૌથી મોટો સવાલ છે કે એક ક્વીન સેનાને ભારે પડી, આજ મુદ્દો મહામંથનમાં। તો આજ મુદ્દા પર જ્યારે આપણે મહામંથન કરવાના છે, આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે, આપની ઓળખાણ કરાવીશું આપને। શિવસેનામાંથી નેતા અશોકભાઈ શર્મા જોડાયા છે, ભાજપમાંથી નેતા શ્રદ્ધા રાજપૂત છે, એનસીપીમાંથી નેતા રેશ્માબેન પટેલ આપણી સાથે છે, નિર્દેશક અભિલાષ ઘોડા આપણી સાથે છે, ખૂબ જ જાણીતા ગાયિકા પ્રિયા જાની છે અને વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ પણ છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। અશોકભાઈ, આ મુદ્દો આખો તમારી સરકારની આસપાસ જ્યારે ફરી રહ્યો છે ત્યારે સૌથી પહેલો સવાલ તો આપને જ બને છે, એક નિવેદન નો આવો બદલો, આ સ્તર પર જવું પડે, એક અભિનેત્રીની સામે આખી સરકારે ઉતરવું પડે, શા માટે? જે નિવેદન છે એનો જો તમે સમર્થન કરતા હો, અહીંયા જે પેનલમાં બેઠેલા લોકો સમર્થન કરતા હોય કે ભાઈ તમે મુંબઈ, જે મુંબઈ મહાનગરી દેશની આર્થિક રાજધાની છે ને, જે ફિલ્મ નગરી દ્વારા તમે ત્યાં તમને આટલા ઊંચાઈ સુધી પહોંચાડવામાં આવ્યો છે, એ તેરી તમારી કર્મભૂમિ છે। તમે એને એ રીતે કે આ પાક ઓક્યુપેડ કશ્મીર જેવું છે, ત્યાંની પોલીસ આતંકવાદી સમાન છે, તમને ક્યાંક કોઈને વ્યક્તિગત વાંધો હશે, ક્યાંક તમને તકલીફ થઈ હશે, તો તમે આખી મુંબઈને આ રીતેના શબ્દોનો વાપરો, આખી પોલીસ માટે આવા શબ્દો વાપરો, એ ટ્વીટ પછી સંજય રાઉતજીએ કીધું છે। ને તમે એ વાતને વખોડવા કરતા તમે એને કહો છો કે ભાઈ આ રાણી લક્ષ્મીબાઈ છે, તો રાણી લક્ષ્મીબાઈ ક્યારે આપણા દેશ માટે આવા શબ્દો ના વાપરે, આપણા દેશના કોઈ શહેરો માટે આવા શબ્દો ના વાપરે? એટલે જે રીતે કંગના રાણોતે મુંબઈને જે રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ને, જ્યાં ની પોલીસ આતંકવાદીઓ સામે લડીને શહીદ થઈ છે ને, અત્યારે કોરોનાની મહામારીમાં પણ પોલીસના જવાનો શહીદ થઈ રહ્યા હોય, ત્યારે ક્યાંક વ્યક્તિગત કોઈ પોલીસ ઓફિસર જોડે તમારો વાંધો હશે, પણ તમે આખી મુંબઈની પોલીસને, આખી મુંબઈને તમે આ રીતે જો દર્શાવો કે પાક ઓક્યુપેડ છે એ જ ચલાવી લેવામાં ના આવે, એનો બધા લોકો વિરોધ કરવો જોઈએ। સમજ્યા, આપ મારો સવાલ નહીં સમજ્યા, ફરી એક વખત આપને એ જ સવાલ હું પૂછું છું। એનું એ નિવેદન સાચું છે કે ખોટું છે એના પર અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે, એ નિવેદન પર આપણે નથી જતા, પરંતુ કોઈ પણ એક નિવેદનની સામે તમારે આ કાર્યવાહી કરવી પડે, આ સ્તર પર જવું પડે, બીએમસીને હથિયાર બનાવવું પડે, 24 કલાકની નોટિસ, 24 કલાક પત્યા પહેલા તમારે એ કામગીરી કરવી પડે, ફ્લેટ તોડી પાડવાની ધમકી આપવી પડે, ઓફિસ તોડી પાડવી પડે, આ યોગ્ય લાગે છે આપને? નહીં, જ્યારે એમનું કામ બીએમસીની નોટિસ મળ્યા પછી પણ એમને પોતાનું કામ ચાલુ રખ્યું, કોના ઇશારે ચાલુ રખ્યું, કોની તાકતથી ચાલુ રખ્યું, એ જે રીતે એમને નોટિસ પછી પણ કામ ચાલુ રાખ્યું એના હિસાબે તોડવામાં આવ્યો છે। જો એમને કામ બંધ કરી દીધું હોત તો મારા ખ્યાલથી બીએમસી ને તોડવાની ફરજ ના પડી હોત, પણ એમને કોની તાકાત ઉપર આ ચેલેન્જ, પીઠ પાછળ કોનો હાથ છે કે જેના હાથ દ્વારા બીએમસી ની નોટિસ પછી પણ એ પોતાનું કામ ચાલુ રાખે છે? એટલે તમે એવું કહેવા માંગો છો કે કોઈક પાછળથી સપોર્ટ કરી રહ્યું છે અને એટલા માટે જ કંગના રાણાવતે આ હિંમત કરી છે એવું આપનું? કોઈ એવું છે કે જેને આર્થિક મહાનગરી, જે દેશની આર્થિક રાજધાની છે, પોતાના હાથમાંથી છીનવાઈ ગઈ છે,
પણ એને કોઈ પણ રીતે પાછી લેવાની છે, એટલે કોઈ તો છે નહીં તો કંગના રાણાવત, જેને મુંબઈએ આટલી મોટી કરી, આટલી એને પ્રસિદ્ધિ આપી, આજે એ રીતે જે રીતે બેફામ વાતો કરી રહી છે ને મુંબઈને પાક ઓક્યુપર કશ્મીર જોડે સરખાવે છે, પોલીસને આતંકવાદી જોડે સરખાવે છે, એના દ્વારા લાગે છે પછી પણ એને તમે જે અમુક લોકો છે એને સમર્થન આપી રહ્યા છે ને બીજા જે લોકો છે એનો વિરોધ કરે છે એની સામે આવીને આંદોલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો કોઈ ને કોઈ લોકો છે, કોઈ ને કોઈ લોકો એમની પાછળ છે કે જે એનો હાથો બનાવીને પોતાની રાજનૈતિક રોટલી શેકવાના પ્રયત્ન કરી રહ્યા છે. એટલે તમે સીધું કહી રહ્યા છો કે આ બદલો લીધો છે તમે, કારણ કે જે નિવેદન આપ્યું હતું અને એની સામે તમે આજે કાર્યવાહી કરી છે. બદલો નથી લીધો, બીએમસી ની નોટિસ પછી પણ જો કામ ચાલુ હોય, કોઈ પણ કોર્પોરેશન હોય, નોટિસ આપવા પછી પણ જો એમનું કામ ચાલુ હોય તો એને રોકવાનો બીએમસી નો કાર્ય છે. જો નોટિસ પછી એમને કામ રોકી દીધું હોત તો આ પરિસ્થિતિ ના સર્જાત. કયું કામ રોકી દીધું હોય? ત્યાં જે ગેરકાયદેસર જે બાંધકામ હતા એનું કામ ચાલુ હતું, નોટિસ પછી પણ એ ગેરકાયદેસર ચાલુ હતા. આખો આ વિવાદ સામે આવ્યો છે, નિવેદનની વાતને પકડી રાખવામાં આવી રહી છે, એના પર આપણે અનેક વખત ચર્ચા કરી ચૂક્યા છે. વાત નિવેદનની નથી, પરંતુ નિવેદન એક વ્યક્તિએ આપેલા નિવેદન બાદ એની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે અને હવે તો જે વર્તન કરવામાં આવ્યું છે, સ્વાભાવિક છે કે એ વ્યક્તિ જે છે તે વધુ ને વધુ નિવેદનો કરવા પર મજબૂર બની રહી છે. એક અભિનેત્રી, એક આખી સરકાર એને માટે ઝુકાવવા માટે જ્યારે મેદાને આવી જાય, કેવું લાગી રહ્યું છે આપને? તોરણ, સૌપ્રથમ તો મુંબા દેવીના આશીર્વાદથી મુંબઈ એ બધાનું છે. આ ભારતનો જે ખૂણો છે, કન્યાકુમારીથી કાશ્મીરથી લઈ ગુજરાતથી લઈને નોર્થ ઇસ્ટ સુધી બધા ભારતીયોનો છે, એટલે કોઈ આ ના કહી શકે કે આ મારું છે ને અહીંયા નહીં આવવાનું. સૌપ્રથમ કંગના રાણાવતને ધમકી કોણે આપી કે તારે ભાઈ મુંબઈમાં નહીં આવવાનું? એ તમે જોઈ લો, જે અત્યારે મહારાષ્ટ્રની અઘાડી સરકાર છે એના તમામે તમામ જે કહેવાતા નેતાઓ છે એમને આપી. સંજય રાઉત જે તો એનાથી બી બે ત્રણ ડગલા આગળ જઈને જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે એ પણ સર્વવિદિત છે. હવે હું સીધી આની વસ્તુ પર આવજો, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, બરોબર છે? હવે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તોરલ 55,000 કરતા પણ વધારે અરજીઓ છે ઇલીગલ કન્સ્ટ્રક્શનની. એમાંથી બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને ફક્ત 5,000 સમથિંગ જેટલી અરજીઓ પર કાર્યવાહી કરી છે, જે 10% કરતા પણ ઓછી છે. એમને 2018થી આ કન્સ્ટ્રક્શન થયું છે, એમાં ખાલી કંગના રાણાવતની જે ઓફિસ છે એ દેખાઈ કે ભાઈ, એટલે તમે બિલકુલ એની જોડે, કંગના રાણાવત જોડે તમે એને કેટલું દબાવી શકો છો, કેટલું પ્રેશરાઇઝ કરી શકો છો, એ માટેની આખી રણનીતિ તમે કરી દીધી. એક મહિલા છે, તમે અભિવ્યક્તિની આઝાદી કહો છો, એણે પોતાનો પોઈન્ટ મૂક્યો, એણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આ કંઈક હોઈ શકે છે, ત્યાંથી આ મુદ્દો શરૂ થયો, બરોબર છે? મુંબઈ પોલીસની ઇન્વેસ્ટિગેશન ઉપર એણે એક સવાલ, એણે મુંબઈ પોલીસની ભૂતકાળમાં બી ઘણી વખત એ પ્રશંસા કરી છે, એક સવાલ ઉપટાડ્યો. એ સવાલ દરરોજ લાઈફમાં આપણે ડિબેટ્સની અંદર એકબીજા ઉપર ઉઠાવતા હોઈએ છીએ, એ આપણા બધાની અભિવ્યક્તિની આઝાદી છે. પરંતુ એની અંદર એ મહિલા માટે જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, બધાને ખબર છે મુંબઈ ઘણા બધા લોકો સપના લઈને જાય છે અને પોતાની મહેનતથી સ્ટાર સુપરસ્ટાર બને છે, નોટ ઓનલી બોલિવૂડની ઇન્ડસ્ટ્રીની અંદર, અન્ય મલ્ટીનેશનલ કંપનીની અંદર, અન્ય ઉદ્યોગોની અંદર પણ લોકો જતા હોય છે અને મુંબઈની અંદર કામયાબી પ્રાપ્ત કરતા હોય છે. એટલે મુંબઈ છે બધાની છે, તો એની અંદર એણે પોતાની મહેનતથી આજે જે પોતાની ઓફિસ બનાવી છે, ઘર બનાવી છે, તમે એને નોટિસ આપો છો, બોમ્બે હાઈકોર્ટને એને કંઈ લાગ્યું હશે ત્યારે જ તો માન્ય બોમ્બે હાઈકોર્ટે એના ઉપર રોક લગાવી. તો આ સીધે સીધું દર્શાવે છે કે તમારી પાસે મહારાષ્ટ્રમાં બીજા કોઈ મુદ્દા નથી, તમારી પાસે મહારાષ્ટ્રમાં અત્યારે લોકોને કોરોનાની અંદર સેવા કરવાના કોઈ મુદ્દા નથી. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કેટલું સારું મેનેજમેન્ટ અત્યારે વરસાદમાં હતું કે વોટરલોગથી લોકો પરેશાન હતા પાણી ભરાવાથી, તો એ બધા મુદ્દા નથી. તો આ બધા મુદ્દા છોડીને તમે એક અભિનેત્રીની પાછળ પડી જાઓ છો, એની જે વ્યક્તિ સ્વતંત્રતા છે એ લઈ લો છો. સૌથી વધારે ખરાબમાં ખરાબ ભાવુક કરતો દ્રશ્ય આજે જ્યારે બુલડોઝર ચાલી રહ્યા હતા ને, ત્યારે અમારા ઘરની અંદર મારા ભાઈ બી બાજુમાં બેઠો ને, એટલે એ બુલડોઝર ચલાવી દીધું શા માટે? લોકો ઘર અને પોતાની ઓફિસ બહુ પરસેવાની કમાણીથી અને મહેનતથી બનાવે છે, અને આ દેશ એક સેકન્ડ ભાઈ સાહેબ, તમારા સમયમાં નથી બોલતી ભાઈ સાહેબ, આ તમારા સમયમાં નથી બોલતી ભાઈ સાહેબ, આ તમારી, મને ખબર છે શિવસેના મહિલાનું સમ્માન કરતા નથી આવડતું, પણ પ્લીઝ અહીંયા સમ્માન રાખો, બરોબર છે? શિવસેના તમારી સાથે ગઠબંધનમાં બેન, તમને બી સુરક્ષા આજે છે, પ્લીઝ રેશમાબેન તમારો સમય આવે તો બોલજો. હું અહીંયા ખાલી એટલી વસ્તુ કહેવામાં માંગુ છું તોરલ, કે આપણા બધાના વિચારધારાઓમાં ક્યાંક ને ક્યાંક અલગાવ હોઈ શકે છે, પરંતુ મનભેદ હોઈ શકે છે,
પરંતુ એટલા સ્તરે નકારાત્મકતામાં આપણે ન પડી જવું જોઈએ કે તમે કોઈના વિશે અભદ્ર ભાષા યુઝ કરો, એને પ્રોવોક કરો અને પછી એની ઓફિસ બી તોડી નાખો. તમે લીગલી કામ કરો ને, લીગલી તમને લાગતું કે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તો બધું ફોલો કરો ને. જો ઇલીગલ હોત તો મને નથી લાગતું કે માન્ય મુંબઈ હાઈકોર્ટ જે છે, બોમ્બે હાઈકોર્ટ છે, મુંબઈ હાઈકોર્ટે આજે સ્ટેનો ઓર્ડર આપ્યો હોત અને હજુ કાલે થવાનું છે. એક વસ્તુ તમને કહી દઉં છું, ડંકાની ચોટ ઉપર કંગના રણાવતથી મહારાષ્ટ્ર અઘાડી સરકાર સંપૂર્ણપણે બી ગઈ છે. એક મહિલાએ દેખાડી દીધું કે ભાઈ તમારી જે ત્રણ લોકોની જે પેલી જે ખટારા જેવી સરકાર ચાલે છે ને, આગળનું પડ્યું ઓટો રિક્ષાનું, અહીંનું બસનું અને અહીંનું સાયકલનું, એ સરકાર હવે આગામી સમયમાં ચાલવાની નથી. અચ્છા, ચલો તમે સરકાર પર જ આખી વાત લઈ આવ્યા છો રેશમા, જે રીતે આખો આ મુદ્દો છે. હવે જ્યારે મહારાષ્ટ્ર સરકારની ચર્ચા કરતા હો તો સ્વાભાવિક એનસીપીનો તો ઉલ્લેખ થવાનો જ થવાનો. શરદ પવારે પણ કહ્યું કે તેમને તેમની વાત મૂકવા દેવાનો અધિકાર હતો અને બીએમસીએ જે કાર્યવાહી કરી છે તેની સામે તેમણે પણ સવાલો ઉઠાવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આજે આખી કાર્યવાહી કરવામાં આવી તેની સામે તમારો પક્ષ પણ સંમતિમાં નથી. બેન, એ માનનીય શરદ પવારજીની ઉદારતા છે. જે રીતે બેન અમારી સરકાર ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે, એ આક્ષેપો શરદ પવારજીના ઉદાર નિવેદનથી ખારિજ થઈ જાય છે. શરદ પવારજી આટલી ઉદાર દઈ અને મહિલાઓના સન્માનની વાત કરી છે, ભલે ગેરકાયદેસર એમની વાત હતી, છતાં પણ કર્યું છે. એમણે કહ્યું ને, એમણે કહ્યું ને કે ભાઈ આટલું બધું એમને કાર્યવાહી કરવાની. સૌથી પહેલા બેન એનો મેં તમને જવાબ આપી દીધો, પરંતુ સૌથી મોટું ઓબ્જેક્શન ત્યાંથી શરૂ થાય છે કે કંગના રનાવત જે અત્યારે પોતે દેશભક્ત હોવાની વાત કરે છે, જે પોતે એક મહિલાની સિમ્પથી લેવાની કોશિશ કરે છે, એને એટલી પણ સમજ નથી કે મારા દેશનું મુંબઈ છે અને હિન્દુસ્તાનના મુંબઈને એ પાકિસ્તાન ઓક્યુપાઈડ બતાવી રહ્યા છે. કઈ રીતે સહન થાય? મારાથી સહન નહીં થાય, તમારાથી પણ સહન નહીં થાય. આપણે એ મુદ્દો હટાવી અને આજે જે લીગલી કાર્યવાહી જે ફોલો કરવાની હતી, સ્વાભાવિક છે કે કોઈ પણ સેલિબ્રિટીનું ઘર તૂટશે તો કેમેરા એના ઉપર જ ફોકસ થવાના છે. કોઈ ગરીબના ઝૂંપડા તૂટશે ત્યારે નહીં કોઈ જશે. તો કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે મુદ્દાને એક રાજકીય પ્લેટફોર્મ ઉપર લઈ ભારતીય જનતા પાર્ટી આ બધા ષડયંત્રો કરી રહી છે. એના હાથમાંથી ગયેલી સત્તા કઈ રીતે મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવી, કઈ એના માટે એના અઘોષિત પ્રવક્તાઓ એટલે કે કંગના રનાવતને મેદાનમાં ઉતારી અને જે પણ એ બદનામ કરવાની કોશિશ કરે છે કરી રહ્યા છે, અમારો સ્પષ્ટ અને સીધો આક્ષેપ છે. એના પછી જે પણ કઈ પરિબળો કામ કરે છે એમાં આપણે કંગના રનાવત એક મહિલા છે, એક એને સિમ્પથી આપવી જોઈએ, પરંતુ એ શું કરી રહ્યા છે એ તો વિચારો. એ આપણા દેશને આપણે દેશ ઉપર આંગળી ઉઠાવી રહ્યા છે, એ મુંબઈ જેવી આપણી આર્થિક જે રાજધાની છે એના ઉપર આંગળી ઉઠાવી રહ્યા છે અને સાથે સાથે આપણા દેશના ભાગલા પડે. હમણાં શું બોલ્યા કે મારું મંદિર રામ મંદિર છે, આવું કંઈક નિવેદન આપ્યું. આ બધી ભાષા બોલી છે, રામ મંદિર, રામ મંદિર છે. ઓકે ઓકે, એટલે આ ભાષા આજે રામ કણ કણમાં છે. આજે દરેક જગ્યાએ રામ ભગવાન છે, આજે દરેક જગ્યાએ રામ મંદિર છે. આજે હું જય શ્રી રામ બોલું છું, દરેક લોકો જય શ્રી રામ બોલે છે. આજ ભગવાન બધાના દિલમાં હોય છે, પરંતુ તમે ભગવાનને જોડી અને તમે ભારતીય જનતા પાર્ટીનું જે ધર્મવાદની જે નીતિ છે, જે જાતિવાદની નીતિઓનું તમે સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છો કે તમે જે આગ ચંપી કરવા માંગી રહ્યા છો એ આગ ચંપી તમે કરી રહ્યા છો. એટલે કંગના રનાવત અઘોષિત ભારતીય જનતા પાર્ટીની પ્રવક્તા છે અને એણે જે બયાન આપ્યું છે આપણા દેશના વિરોધમાં આપ્યું, કહી શકાય મુંબઈ જેવી આપણી દેશ નું જે આપણું મુંબઈ છે એના ઉપર એને આંગળી ઉઠાવી છે અને પાછા એમ કે છે કે મારે મુંબઈમાં જવું છે, મને ધમકીઓ આપી રહ્યા છે. પણ તમે તમારી ભાષા ઉપર કંટ્રોલ કરો ને, અભિવ્યક્તિની આઝાદી છે એટલે આપણા દેશ વિશે કંઈ પણ બોલી શકાય. અત્યારે અભિવ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને યાદ આવે છે, જ્યારે હક માટે કોઈ ખેડૂત અવાજ ઉઠાવે છે ત્યારે ડબ્બામાં ભરીને લઈ જાઓ છો, મહિલાઓ અવાજ ઉઠાવે છે ત્યારે ડબ્બામાં ભરીને લઈ જાઓ છો. કઈ રીતે કહી શકો કે તમે અભિવ્યક્તિને આઝાદી આપી રહ્યા છો? એટલે અહીંયા બહુ બધું ચાલી રહ્યું છે. માત્ર ને માત્ર આપણા સુશાંતસિંહ રાજપૂત જેવા સ્ટાર જે પોતાનો જીવ ખોઈ બેઠો છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહ્યા છે અને અઘોષિત પ્રવક્તાઓને મેદાનમાં ઉતારી રહ્યા છે, એવું મારું સ્પષ્ટ આક્ષેપ છે. તો અભિલાષભાઈ, એક અભિનેત્રી હવે અઘોષિત પ્રવક્તા બની ગયા છે એવો આક્ષેપ થઈ રહ્યો છે, આખી આ જે ઘટના છે એમાં તમારું શું માનવું છે, શું આપની પ્રતિક્રિયા છે? હું કોઈ પણ પોલિટિકલ સ્ટેટમેન્ટ થી દૂર રહીને જો સ્પષ્ટ વાત અને ન્યુટ્રલ વાત કરું તો સૌથી પહેલા જે કંઈ પણ ઘટના બની એમાં સ્પષ્ટ રીતે મીડિયામાં એક લેટર વાયરલ થયેલો છે કે 30 સપ્ટેમ્બર સુધી ઓલરેડી નામદાર હાઈકોર્ટને રોક લગાવેલી હતી કે કોઈ પણ જાતના ડિમોલેશન ન કરવા. એ પછી પણ આ ડિમોલેશ થયું, ના છૂટકે કંગનાના એડવોકેટે કોર્ટમાં જવું પડ્યું અને તાત્કાલિક ધોરણથી કોર્ટે ફરી વખત ખુલાસો માગ્યો અને બીએમસીને પૂછ્યું કે આ આટલું જલ્દી કરવાનું કારણ શું. પોઈન્ટ નંબર 2, મહારાષ્ટ્ર માટે કંઈ પણ શબ્દ બોલાયા
तो समग्र महाराष्ट्र की जनता ने लागू जो मारी दृष्टि सौथी मोटू हैशटेग आज बपोर थी चालू थयु छे महाराष्ट्र प्रेसिडेंट रूल माटेनु अने ए हैशटेगना जे जे फिगर्स पहुंचा छे एनी उपर थी हुं एम लागे छे के महाराष्ट्र की सामान्य जनता कंगनानी साथे छे। आ मारू बहु स्पष्ट अने खुल्लू निवेदन छे, आमा कोई पॉलिटिकल बात नहीं। आ जे देखाय छे ए वांचीने एक प्रेक्षक तरीके जे मैं जोयुं छे स्क्रीन पर ए हूँ बोली रह्यो छुं। वात नंबर त्रण, कंगनाए जे टाइम जाहिर कर्यो ए टाइमे ए मुंबई आवी असलामती जेवु वातावरण एमणे जे कह्युं हतुं के असलामती ए एरपोर्ट थी आपणे जोवा मळ्युं। आपणे एरपोर्ट में आज दृश्यो जोया बार सपोर्ट में पण हता अने विरोध में पण हता, हुं एवुं नथी कहेतो के मात्र विरोधी हता, सपोर्ट में पण हता, पण कोई पण प्रकारनी सांप्रत परिस्थितिना सोशल डिस्टन्स थी माणीने तमाम लीरा उड़ता आपणे जोया अने सलामत रीते एक महिला ने छाजे ए रीते सी प्लस सिक्योरिटी आपीने तेने घेर पहोंचाड़वामां आवी। हूँ स्पष्टपणे एवुं मानुं छुं के जे प्रकारनुं निवेदन एटले अभिव्यक्ति जे बोलवानी अभिव्यक्ति छे ए प्रमाणे कंगनानुं जे निवेदन छे एने माटे आटलू मोटू स्टेप लेवू पड़े ए सरकारे केम लेवू पड्युं ए मोटो प्रश्न छे। बिल्कुल, एटले आपणे हूँ वारंवार एज कही रही छूं के निवेदन ने आपणे आवकारता नथी, वात ए नथी थती अत्यारे, परंतु एक निवेदन ज्यारे आपे छे ने तेनी सामे आ प्रकारना स्तर पर तमारे पण जवू पड़े छे, तो तमे एनो विरोध करी रह्या छो अने एमां क्यांक ने क्यांक तमे पण ए स्तर पर जई रह्या छो, वात एवी छे। प्रियाबेन, तमारी शुं प्रतिक्रिया छे, शुं मानो छो आ मुद्दा पर? मारू फक्त ने फक्त एटलू मानवू छे के आ एक बदलो लेवाई रह्यो छे, फक्त बदलो, कारण के तमे टाइमिंग्स जोवाना, आ 2018 માં આપેલી હોય એમને અપીલ કરી, જે બી એમને નોટિસ આપી હોય, તો પછી હવે આ તો 2020 ચાલે છે, તો એ દરમિયાન ક્યાંય કોઈ જગ્યાએ કોઈ આવી કાર્યવાહી કરવામાં આવી નથી, અને ફક્ત ને ફક્ત એવું લાગી રહ્યું છે કે કંગનાને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, પણ દેશની જનતા તો જોઈ જ રહી છે, બધા જ જોઈ રહ્યા છે કે કયા ટાઈમિંગ્સમાં અને શું થઈ રહ્યું છે, એટલે નારી શક્તિને ક્યારેય અંડર એસ્ટિમેટ ના કરવી જોઈએ, અને જરૂરથી બધા એક સાથે મળીને અત્યારે જે કહી શકાય કે આખું આખા જે ઇન્ડિયાના જે હિન્દુસ્તાનના બધા જ લોકો એક સાથે છે, તો બહુ જ સારું લાગ્યું છે। પણ હા, અહીંયા એક જ્યારે કંગનાએ એમ કીધું કે પીઓકે જેવું વાતાવરણ લાગે છે, એટલે એમણે મહારાષ્ટ્ર માટે નથી કીધું, એ ઓવરઓલ સિસ્ટમ માટે કીધું છે કે સિસ્ટમને થોડો ફેરફાર કરવાની જરૂર છે, તો એ વાતને આપણે એવું ના લેવું જોઈએ કે મહારાષ્ટ્ર માટે કીધું છે, ઇટ ઇઝ જસ્ટ કે સિસ્ટમને થોડો ફેરફાર કરે। આવા તો ઘણા બધા લોકોએ કીધું છે, ફક્ત કંગના નહીં, ઘણા બધા જે બોમ્બેમાં જીવી રહેતા હશે બોલિવૂડના આર્ટિસ્ટ, બધાએ કીધું છે, એ વખતે તો કાંઈ આટલું બધું થયું નથી, એટલે એનો મિનિંગ એ થયો કે જો તમે બોલ્યા તો કાલ ઉઠીને તમારું ઘર કે તમારું ઓફિસ પણ ગયું। નસીરુદ્દીન શાહ પણ બોલે ને છે, બિલકુલ વિરોધ થયો છે, એક રાજ્ય ને એક શહેર ને તમે લોકો એમ કહો છો કે અમને કોઈ પ્રોબ્લેમ નથી એના બયાન થી, અરે અરે મેડમ, ગુજરાતમાં થયું ને, ગુજરાતમાં સંજીવ ભટિયા છે, સંજીવ ભટિયા છે, કોઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કોર્ટ નો અનાદર થયો છે, એ વાત તો તમે બાંધકામ ચાલુ રાખો, કોર્ટે એવી પરમિશન નથી આપી કે તમે બાંધકામ ચાલુ રાખો, તમે બાંધકામ ચાલુ રાખ્યું નોટિસ પછી પણ ત્રીસમી સુધી ડિમોલિશન ની પરમિશન નથી, તમે બાંધકામ કરો ગેરકાયદેસર, 30 સપ્ટેમ્બર સુધી ડિમોલિશન ની પરમિશન નથી, આદેશ પછી પણ તમે જો ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું છે, નોટિસ આપ્યા પછી પણ ચાલુ રાખ્યું છે, ત્યારે બીએમસી એક્શન લેવાની ફરજ પડી છે, બીએમસી એ ત્યારે ફરજ પડી છે, નોટિસ આપ્યા પછી જો તમે કોર્ટ નું માન કરતા હોય તો નોટિસ મળ્યા પછી તમારે કામ રોકી દેવું જોઈએ, કેમ તમે કામ ચાલુ રાખ્યું, નોટિસ બે વાર નોટિસ આપ્યા પછી પણ કામ ચાલુ રાખ્યું, એટલે બીએમસી ને ફરક પડી છે, પણ કોર્ટનો આદેશ હોવા છતાં કોર્ટનો આદેશ તમને કામ ચાલુ રાખવો હતો, ગેરકાયદેસર કામ ચાલુ રાખો,
बांधकाम रोकी सकाय बांधकाम ने तोड़ाय नहीं चालू अशोक भाई आपनो टर्न आवे एटले फरी एक वक्त आपने पण सवाल पूछी छु दिलीप भाई पण आपणी साथे जोडायेला छे दिलीप भाई जे रीते आखी आ चर्चा आगळ वधी रही छे अने वारंवार एक वात जे सामे आवी रही छे उठी रही छे आपणे दरेक आस्पेक्ट पर वात करवी छे एवो पण एक वात चाली रही छे के कंगना पॉलिटिकल टूल बनी गई छे शुं लागे छे तमने એટલે એ વાત સાચી છે પણ એ આવતા પહેલા હું જે મૂળ વાત એ કહેવાય કે આ જે શિવસેનાની પદ્ધતિ છે દાદાગીરીથી કામ કરવી સત્તામાં હોય કે ન હોય એટલે એણે આવું કર્યું એમાં આપણને નવાઈ ન લાગે આ એમની કામ કરવાની પદ્ધતિ છે એટલે અત્યારે તો એ સત્તામાં છે તો આવું કરી શકે એટલે આપણને નવાઈ ન લાગે બીજું શરદ પવારે જે બે વાક્ય કયા છે એ બી બહુ અગત્યના છે એની પણ વાત કરું પણ તમે જે વાત કરી ને એટલા માટે આ કાર્યવાહી કરવી પડી કે અહીં જે થયું યોગ્યનું 24 કલાકમાં તો ન તોડી પડાય બહુ વાત સ્પષ્ટ છે પણ કંગના રણાવત ને આપણે વિક્ટિમ તરીકે રજૂ કરીએ ને એ કઈ બહુ ગળે બેસતું નથી એ બહુ સ્પષ્ટપણે પ્યાદું છે એક મોટું જે રાજકીય રમત ચાલી રહી છે એના પ્યાદા તરીકે એ કામ કરી રહી છે બહુ સ્પષ્ટ છે અને એનું સીધું લિંક સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે જોડાયેલું છે શિવસેનાને ભીસમાં લેવાની છે શિવસેનાના જે મુખ્યમંત્રી છે એનો દીકરો છે એને કોઈક રીતે ફસાવવા માટેની બહુ લાંબી એક કોશિશ ચાલી રહી છે કોઈ પણ રીતે એના માટે પેલા આત્મહત્યાની જગ્યાએ હત્યાની વાત કરી પૈસાની વાત કરી બીજી બધી વાત કરી હવે ડ્રગ સુધી વાત આવી છે એટલે એક આખું મોટું રાજકારણ ચાલી રહ્યું છે એમાં એક પ્યાદા તરીકે કંગના રણાવત આમાં જોડાયા છે એટલે એ અર્થમાં આપણે વિક્ટિમ ન કરવા જોઈએ કે બહુ બિચારા હતા ને અબળા હતા ને એનું તોડી નાખ્યું એણે જે કંઈ કર્યું બીજું તોડી નાખ્યું એ ખોટી વાત છે અને કોર્ટે અટકાવ્યું છે એટલે એ કાર્યવાહી થતી હશે તો થશે બીજું વાય કેટેગરીની સુરક્ષા એટલે જે ચીફ જસ્ટિસને મળતી હોય હાઈકોર્ટના જસ્ટિસને મળતી હોય કેન્દ્રના પ્રધાનને મળતી હોય એ સુરક્ષા સિદ્ધિ આપી દીધી એનો મતલબ કે બહુ સ્પષ્ટપણે બીજા પક્ષનો એને ટેકો છે અને આમાં રાજકારણ ચાલી રહ્યું છે એટલા માટે આખા કેસને આમાં કોઈ એક મહિલા ભોગ બની છે કે એનો બહુ વિરોધ થઈ રહ્યો છે એવી રીતે જોવાની જરૂર નથી આમાં રાજકારણ છે ને બે પક્ષો સામસામે લડી રહ્યા છે એ લડાઈ આ છે અને લડાઈમાં એના પ્યાદા હોય તો તમારે સહન કરવાની તૈયારી રાખવી પડે શરદ પવારે કહ્યું છે અને બે રીતે સમજી શકાય એમ છે શરદ પવારે એવું કહ્યું હતું કે અમને પબ્લિસિટી આપવાની જરૂર નથી વાત સાચી છે અને કે ધ્યાનમાં લેવાની જરૂર નથી પણ એ વાત શિવસેના ન માને કારણ કે શિવસેનાની પદ્ધતિ જુદી છે કામ કરવાની બીજું જે પદ્ધતિથી શિવસેના કામ કરે છે શરદ પવાર ભૂતકાળમાં પોતે જ્યારે સત્તામાં હતા ત્યારે ભોગવી ચૂક્યા છે એટલે એણેનો મેસેજ એ છે કે એ પોતાના ટેકેદારોને સંબોધીને કહી રહ્યા છે શરદ પવાર કે આ પ્રકારનું વર્તન કે આ પ્રકારની કાર્યવાહી આપણે ચલાવી ન શકાય કારણ કે એનસીપીનું વલણ થોડું જુદું છે બીજું એણે જે મહત્વની વાત કરી એ છે અને જેણે મેસેજ આપ્યો છે શિવસેના સરકારને કે તમે બીજેપીના ટ્રેપમાં ન આવી જાઓ બીજેપી તમને ટ્રેપમાં લેવાની કોશિશ કરી રહી છે તમને નુકસાન થશે રાજસ્થાનની સરકાર જતા જતા બચી છે મધ્યપ્રદેશની ગઈ છે ઝારખંડની અને મહારાષ્ટ્રની સરકાર ક્યારે જશે એટલે તમે આ પ્રકારના ટ્રેપમાં ન આવી જાઓ એ પણ એ વાત કરી એની પાછળનું અનુસંધાન પણ આ જ છે કે રાજકીય પ્યાદું ગોઠવવામાં આવ્યું છે કંગના તરીકે અને એમાં શિવસેનાએ ફસાવું ન જોઈએ પણ શિવસેના સમજીને આ કરી રહી છે કારણ કે એનો ટેકેદાર વર્ગ છે એને આ અનુકૂળ પડે એવું છે પણ મારો સવાલ એક મારે મારે નાનકડો સવાલ ઉમેરવો છે પછી તમારી પાસે જ આવું છું જે રીતે દિલીપભાઈ તમે વાત કરી રહ્યા છો કે આખું જે ચિત્ર બની રહ્યું છે ક્યાંક ને ક્યાંક શિવસેનાને ભીસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ સંજય રાઉતનું જે રીતે નિવેદન સામે આવ્યું ત્યારબાદ બીએમસીની જે રીતે કાર્યવાહી કરવી શિવસેનાના મહિલા કાર્યકરો દ્વારા જે રીતે કંગના રાણાવતના પોસ્ટર્સની ઉપર ચપ્પલ મારવા આ બધી બાબતો પણ એ ભીસમાં તેઓ લેવાઈ રહ્યા છે એવું નથી લાગતું હા અને ભીસમાં લેવાઈ રહ્યા છે એક તો ખબર પડશે કે ક્યારે લેવાશે પણ એના કરતા એમના અગેન્સ્ટમાં આ બધી વાતો નહીં જાય જો આવું નહીં તો સમજતા નથી નહીં હું એટલા માટે જ કહું છું કે આ છે ને આ કામ કરવાની શિવસેનાની પદ્ધતિ છે ને આને કારણે એનો ટેકેદાર વર્ગ છે એટલે અત્યારે બંને પોતપોતાની રીતે કરી રહ્યા છે આ રીતે વિપક્ષને ઉશ્કેરવો એ બીજેપીની પદ્ધતિ છે ને બહુ સરસ રીતે કરી રહ્યું છે શિવસેના હંમેશા આ પ્રકારનું રાજકારણ કરે છે ને એને કારણે એનો ટેકેદાર વર્ગ ઉભો થયો છે એટલે શરદ પવાર એમને સલાહ આપશે તો પણ એમાં ચેન્જ નહીં આવે આપણે એનું સમર્થન નથી કરતા એટલા માટે જ મેં દાદાગીરીથી કામ કરવાની પદ્ધતિ છે એવું બહુ સ્પષ્ટપણે કહ્યું છે પણ એની પદ્ધતિ છે ને એના ટેકેદાર વર્ગને માફક આવે એમ છે આ એનું રાજકારણ છે અને એ એવા રાજકારણને જવાબ આપી રહ્યા છે કે જેની સામે પ્યાદા ગોઠવીને
એને એને બીસમાં લેવાની કોશિશ કરી રહ્યું છે. આ બે બેઉ બળિયા માથે મળી, આપણે એમ કહીએ ને, ભૂતકાળમાં બંને પક્ષો સાથે જ હતા, બંને એકબીજાને બહુ સારી રીતે સમજે છે અને કેવી રીતે લડાઈ એને ખબર છે. એટલે આ એ બે વચ્ચેની લડાઈ છે, આજે બંને જુદા થઈને લડી રહ્યા છે. બિલકુલ. તો આ આખી આ પ્રાંતની લડાઈ છે, આ પોલિટિકલ લડાઈ છે કે આ આખા એ સાવ જુદા મુદ્દાને એક નવો જ રૂપ આપીને કરવામાં આવી રહેલી લડાઈ છે, ચર્ચા એના પર જ યથાવત રહેશે. પરંતુ અત્યારે તો જે રીતે ચિત્ર બની રહ્યું છે કે એક અભિનેત્રી શું એક સરકારની સામે ભારે પડી રહી છે, સરકારે શા માટે આટલું બધું કરવું પડી રહ્યું છે તે પણ સવાલ છે. જવાબ મેળવવાનો પ્રયાસ બ્રેક બાદ. વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે અને આપણી ચર્ચામાં આપણે ફરી એક વખત આગળ વધીશું. શ્રદ્ધાને કંઈ કહેવું છે એમની પાસે જઈએ પહેલા. અશોકભાઈ, એક સવાલ મારે તમને એ પૂછવો છે કે જે રીતે બ્રેક પર જતા પહેલા દિલીપભાઈએ વાત કરી, દિલીપભાઈએ કહ્યું કે શિવસેનાની આ પદ્ધતિ છે કામ કરવાની, તમારી સરકાર છે ત્યાં મહારાષ્ટ્રમાં સ્વાભાવિક, શિવસેના અત્યાર સુધી આ જ રીતે જોરશોરથી કામ કરતી આવી છે, ધાકધમકીથી કામ કરતી આવી છે, એવી છાપ પણ બની ગઈ છે. આ વખતે પણ ક્યાંક ને ક્યાંક એ જ પ્રસ્થાપિત કરવા માંગો છો કે અમારી સામે જો બોલ્યા તો તમારા ઘરની બહાર બુલડોઝર ઉભું હશે? નહીં નહીં, એ વાત નથી. દેશ માટે, ધર્મ માટે, હિન્દુત્વ માટે, રાષ્ટ્રીયતા માટે જ્યારે પણ કોઈએ પ્રશ્ન ઉપાડ્યો છે ત્યારે જેમ અમારા જાણીતા વિશ્લેષક દિલીપભાઈએ કીધું એમ શિવસેનાએ ત્યારે આક્રમકતાથી જ એનો વિરોધ કર્યો છે. જ્યારે જ્યારે પણ દેશની અખંડતા માટે, દેશની વિકાસને ઉપર જે પણ કોઈ આક્રમણ થતા હોય ને દેશને માટે જે ખોટા શબ્દો કોઈ વાપરે, ત્યારે કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો હોય કે દેશની અંદરથી કોઈ પોતાને આપણે પાકિસ્તાન સમજતો હોય કે કોઈની ચમચાગીરી કરતો હોય, એવા કોઈને પણ જડબાતોડ જવાબ આપવા માટે શિવસેના પહેલાથી જ એનું પદ્ધતિ એ રીતે રહ્યું છે. પણ એવા લોકો માટે, નાગરિકો માટે નથી, પણ જે લોકો દેશની અખંડતા ઉપર સવાલ ઉઠાવે એમના માટે શિવસેના પહેલાથી આવી રીતે આક્રમક રહે છે ને રહેશે. એટલે તમે એવું કહેવા માંગો છો કે બીએમસીની આ જે કાર્યવાહી હતી એ કાર્યવાહી નહોતી, પરંતુ આ જે આક્રમકતા તમે બતાવી છે તે જ હતું? તમને સ્પષ્ટ મેં પહેલા કીધું કે એમને બે બે નોટિસ આપ્યા પછી પણ એમને પોતાનું કામ ચાલુ રાખ્યું, એના હિસાબે બીએમસી એક્શન લેવા પડ્યા છે. જો માની લો કે કોર્ટે કીધું હોય તો કોર્ટે તો એમ નથી કીધું કે તમે બધા 30 તારીખ સુધી પોતાના ગેરકાયદેસર કામ પૂરા કરી લો, નોટિસ આપ્યા પછી પણ પોતાનું કામ ચાલુ રાખો. એટલે કોર્ટનો બહાનો કરીને બચવાની જે કોશિશ ને જે અમુક જે લોકો એમની પાછળ ટેકો આપી રહ્યા છે, એ લોકો જે રીતે એમને ટેકો આપી રહ્યા છે, એમને ખબર હોવી જોઈએ કે બે બે નોટિસ આપ્યા પછી પણ તમારે કામ રોકી દેવું જોઈએ, તમારે કામ રોકી દેવું જોઈએ, તમારે કામ ચાલુ રાખવું જોઈએ. નોટિસ આપ્યા પછી પણ કામ ચાલુ રાખશો? તમે સવાલ સાંભળો, જો કામ ચાલુ હતું તો તમારે કામ અચકાવવું હતું. તમે તોડફોડ કેવી રીતે કરી શકો? તમે ડિમોલેશન કેવી રીતે કરી શકો? 24 કલાકનો સમય પૂરો નથી થયો, કંગના રાણાવતે પોતાનો જવાબ રજૂ નથી કર્યો, એ પહેલા બીએમસી કાર્યવાહી કેવી રીતે કરી શકે? આમાં તમારો જ નિર્દેશ હતો અને એ બદલો જ લેવામાં આવ્યો છે, સ્વીકારો છો તમે? નહીં, બીએમસીએ જ્યારે નોટિસ આપ્યા પછી પણ એમને પોતાનું કામ કોઈના સપોર્ટથી દાદાગીરી દેખાવાની કોશિશ કરી છે અને કામ ચાલુ રાખ્યું છે, ત્યારે બીએમસી એક્શન લેવો પડ્યો છે. કેમ તમે એટલા ઉપર છો? તમે કોર્ટથી ઉપર છો, તમે બીએમસીથી ઉપર છો, તમે સરકારથી ઉપર છો, કોના સપોર્ટથી તમે નોટિસ મળ્યા પછી પણ પોતાનું કામ ચાલુ રાખો? તમે કોના સપોર્ટથી તમે બીએમસીની નોટિસ પછી પણ કામ ચાલુ રાખો છો? તમે મારા સવાલનો જવાબ જ નથી આપી રહ્યા. તમે એક જ વાત કહી રહ્યા છો કે કામ કેવી રીતે ચાલુ રહ્યું. ચલો, માની લીધું કે કામ ચાલી રહ્યું છે, મારો સવાલ એ છે કામ અટકાવવાનું હતું, તમે ડિમોલેશન કેવી રીતે કરી શકો? કોઈની ઓફિસ તમે કેવી રીતે તોડી શકો? તમે જે કાર્યવાહી કરી છે એ ગેરકાયદેસર છે. બીએમસી તો પછી જે કોર્ટ છે નિર્ણય લેશે, કોર્ટમાં ગયા છે, કોર્ટ નિર્ણય લેશે. શ્રદ્ધા, પહેલી વસ્તુ તો એ છે કે અહીંયા જે બાળાસાહેબ ઠાકરે, સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે હોત, આ પરિસ્થિતિ ના હોત. આજે બાળાસાહેબ બહુ જ અમે મિસ કરી રહ્યા છે. બીજી વસ્તુ, દિલીપભાઈથી મારે એક પ્રશ્ન છે. એમણે પોલિટિકલ જ કીધું છે તો મને એ નથી ખબર પડતી દિલીપભાઈ કે આ પાના પર પ્રકાશ પાડી શકશો, આપ ઉપયુક્ત વ્યક્તિ છો પેનલ ઉપર, કે મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર આજે પ્રિવિલેજ મોશન અગેન્સ્ટ કંગના રાણાવત પાસ થયું છે. હવે આની કોઈ જરૂર છે દિલીપભાઈ? તમે વિશેષ અધિકાર પ્રસ્તાવ લાવો છો કંગના રાણાવત માટે, એટલે હું તમને એ જ કહેવા માંગુ છું. એમણે જે સંજીવ ભટ્ટનો કિસ્સા યાદ કર્યા, હવે અમારે કિસ્સા યાદ કરવા પડશે કે એકાદ વાક્ય કર્યું તો કોને કેવી રીતે કાર્યવાહી કરી છે, કોને જેલમાં પૂરી દીધા છે. ઘણા બધા પ્રશ્નો, ના ના, આના કરતા પણ ઓછી ટીકા કરી હું એનું સમર્થન નથી આપતો.
હું એ નથી કહેતો કે એની હું તો આ બાંધકામ તોડ્યોનું બી મેં કે સમર્થન નથી નહીં નહીં આપણે સમર્થન નથી પણ મારું કહેવાનું એટલે તો બધી સરકારો આજ કરે છે તમારી સામે બોલો એટલે એને પૂરીને પકડી દો અનામત અનામત આંદોલનમાં પણ મેં સમર્થન નહોતું આપ્યું આંદોલન છે એ વર્ગ વિભાજન કરનારું હતું પણ એનું એના જે માગણી કરનારા હતા એની સાથે વર્તન કેવી રીતે થયું હતું પોલીસે એના પર અત્યાચાર કેટલો કર્યો હતો એ પણ વાત છે તમારી સામે કરતા હોય એટલે જે હકીકત છે હકીકત છે બરાબર આ તબક્કે બી હું માનીય શરદ પવારજીનું જે સ્ટેટમેન્ટ છે અને મોસ્ટ વેલકમ કરું છું કે એમણે એક સીઝન પોલિટિશિયન જેવા સ્ટેટમેન્ટ આપ્યા હા એટલે આપણે એને ટપ્પર આપીએ કે તમે આ રીતે ન કરાય પણ મૂળ વાત એ છે કે તમારું જે ઘટના ઘટી છે એ વાજપેયીજી પણ જીવિત હોત તો આવી પરિસ્થિતિ ના સર્જાત ના ના બાલાસાહેબ ઠાકરે તો વાજપેયીજી પણ જીવિત હોત તો આવી પરિસ્થિતિ ના સર્જાત સુરક્ષા મુંબઈમાં મહોરો બનાવીને તમે શિવસેનાની પાછળ આ રીતે ના પડી આવો સ્વર્ગીય વાજપેયીજી પણ જીવિત હોત તો આ પરિસ્થિતિ ના સર્જાત તમે તમે તમારી સાથે કોઈ ટોપિકમાં બેઠા હોય તો તમારા પ્રવક્તા એને દેશદ્રોહી 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 પાકિસ્તાની પાકિસ્તાની કહેતા હોય ને જ્યારે મુંબઈ દેશની આર્થિક રાજધાનીને જ્યારે પાંચ ઓક્યુપર જાય કાશ્મીર સાથે સરખામણી આવે છે ત્યારે તમારા પ્રવક્તા ક્યાં જાય છે તમને શરમ આવી જોઈએ કે તમે એવા લોકોને સપોર્ટ કરો છો તમે એમને તમે એમને તમે એમને વખોડતા નથી તમે એમને વખોડતા નથી હું તમને પૂછવા માંગુ છું કે મુંબઈને પાંચ ઓક્યુપર કાશ્મીર જે કંગના રાજને કીધું છે તમે એને સપોર્ટ કરો છો કે વખોડો છો તમે સપોર્ટ કરો છો કે વખોડો છો તમે પછી એને વાઇટ કેટેગરીની સુરક્ષા આપો છો તમારી જોડે સાથમાં કોઈ બેસે તમારે સામે કોઈ વાત કરે તો બોલે દેશદ્રોહી છે પાકિસ્તાની છે પાકિસ્તાની છે દેશદ્રોહી છે આજે જ્યારે મુંબઈ આર્થિક મહાનગરીને પાક ઓક્યુપર જ્યારે સરકાવે છે ત્યાંની પોલીસને આતંકવાદી જ્યારે સરકાવે છે ત્યારે તમારા ગોમાં મમરા બની જાય છે રાઉતની જેમ ની કશ્મીરની વાતો નથી કરતા અમે ટુકડે ટુકડે ગેંગને સમર્થન નથી આપતા નારીના નામે તમે ખોટો એ લોકોને સમર્થન આપો છો સત્તા નથી બનાવતા આદરણીય બાળા સાહેબનું બહુ જ મોટું અપમાન કરવામાં આવ્યું છે પહેલા એના વિશે શિવસેનાએ મનોમંથન કરવું જોઈએ એક મહિલાથી ગભરાઈને એક મહિલા અભિનેત્રીથી ગભરાઈને એના માટે અભદ્ર શબ્દો વાપરવા એની ઓફિસ તોડી આપ જે સવાલ પૂછવા માંગો છો શ્રદ્ધા સવાલ એ તો સ્વાભાવિક છે જ કે આખો વિવાદ નું મૂળ ત્યાંથી છે વચ્ચે એ સવાલ આપને પણ પૂછી લઉં છું સમર્થન કરો છો આપ જે કંગના રાણાવતે નિવેદન કર્યું છે એનું જો બીજેપી સમર્થન કરે છે નહીં તોરલ કંગના રાણાવતજીનું નિવેદન જે છે એને પહેલા બી અમે વખોડી જ કાઢ્યું છે એ નિવેદનનું અમે સમર્થન નથી કરતા એ દુર્ભાગ્યપૂર્ણ છે અમે કીધું જ છે બરોબર છે આપણા દેશની અંદર કોઈ પણ જગ્યા છે એને આપણે પીઓકે સાથે એની તુલના ન કરવી જોઈએ પરંતુ એનું સમર્થન અમે નથી કરતા તો શું એની સુરક્ષાની જવાબદારી સરકારની નથી આતંકવાદી કહો છો ત્યારે બધી સરકારો આવી કરતી હોય છે એટલે અમારો એ જ મુદ્દો છે અભિલાષભાઈ અભિલાષભાઈ આપ આ હવે આ મુદ્દામાં શું કહેવા માંગો બધા દિગ્ગજોને પૂછવા માંગુ જી
કંગનાએ જે કંઈ પણ સ્ટેટમેન્ટ કર્યું એ ચોક્કસ દુર્ભાગ્યપૂર્ણ છે, એ વાત સાથે હું સંપૂર્ણપણે સમજ છું. એના કાઉન્ટરમાં સંજય રાઉતે અમદાવાદ માટે આ જ સ્ટેટમેન્ટ કર્યું, એને આપ શું કહેશો? નહીં, આ સ્ટેટમેન્ટ નથી કર્યું, આ સ્ટેટમેન્ટ કર્યું નથી, ખોટી વાત ટ્વિસ્ટ કરી અને ભારતીય જનતા પાર્ટીનું પેબલ મીડિયા જે ટ્વિસ્ટ કરીને કામ કરે છે એ એનું કામ છે. આ સ્ટેટમેન્ટ કર્યું જ નથી. કંગના રનાવત ઉપર આંગળી ચીંધી હતી, એને એવું કહ્યું કે તમે અમદાવાદ વિશે આવું કહી જુઓ, કહી જુઓ તો તમને ખબર પડે. તો સાચું કીધું ને, કોઈ પણ વાય અમદાવાદ, વાય અમદાવાદ, કારણ કે અમદાવાદ તરીકે અમદાવાદી તરીકે એનું અમારું બી એટલું જ કરવામાં આવે. દેશભક્તિની વાય અમદાવાદ, વાય નોટ અમદાવાદ થી છે, વાય નોટ હૈદરાબાદ, વાય નોટ બેંગ્લોર, વાય ઓન્લી અમદાવાદ. અને ગુજરાત, અને એટલે તો કીધું એ ગુજરાતનું ગૌરવ છે, એટલા માટે તો કહીએ. એટલે તો એને ઉદાહરણ આપ્યું કે જ્યાં તમારી સરકાર છે, જ્યાં તમે દેશભક્તિની વાતો કરો છો, તમે ખાલી બોલીને તો બતાવો તો એ જ અમે દેશભક્ત છીએ. એવું નથી લાગતું આખી આ વાતમાં, રેશમા એક જ મિનિટ, આખી આ વાતમાં ના મુંબઈને કહી શકાય, ના અમદાવાદને કહી શકાય, ના કેરલાને કહી શકાય, કોઈને પણ ન કહી શકાય, આખા ન કહી શકાય. એ વાતનું સમર્થન તો હોય જ ના શકે. પરંતુ હવે આખો જે રીતે મુદ્દો બની રહ્યો છે, જે રીતે ચિત્ર બની રહ્યું છે, અભિલાષભાઈ, આખા પ્રાંત પ્રાંત વચ્ચેની લડાઈ, મારે આ મુદ્દા પર આ વાત એટલા માટે લાવી છે, પ્રાંત પ્રાંત વચ્ચેની, બિહારની વાત થઈ જાય છે, ગુજરાતની વાત થઈ જાય છે, આખા કરિયર બધાના અલગ થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો કે મીડિયા વાળા છે તો અલગ છે, ફિલ્મો વાળા છે અલગ છે, આ તરફ પોલિટિકલ પાર્ટીઝ અલગ છે, ભારતીયતાની તો વાત જ ગાયબ છે. તોરલ, આ બહુ જ તમારો, અભિલાષભાઈ પાસેથી જવાબ લઈએ, હું આવું તમારી પાસે. ભારતીયતાની ભારતીયતાની વાત બિલકુલ અલગ પડી ગઈ છે, એ વાત સાથે હું સંપૂર્ણપણે સમજ છું. પરંતુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક દુઃખદ પ્રસંગની સાથે જોડીને આખી વાતને જે રીતે ડાયવર્ટ કરવામાં આવી છે, એના અનુસંધાનમાં બોલાયેલું એક સ્ટેટમેન્ટ, અગેન કહું છું, એ સ્ટેટમેન્ટને હું સમર્થન નથી કરતો, પણ એના પછી લેવાયેલા જે કંઈ પણ પગલાં એ મારી દ્રષ્ટિએ ખૂબ દુઃખદ છે. જે રીતે પ્રિયા બેન, જે રીતે કંગના રનૌતે નિવેદન કર્યું, ત્યારબાદ સંજય રાઉતનું નિવેદન આવ્યું, એક નિવેદન હરામખોર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પછી નોટી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પછી મુંબઈમાં પગ મૂકીને બતાવે, આ તરફ આખી વાત કંગના રનૌત અને સંજય રાઉતની વચ્ચે હતી, અને પછી આજે કંગના રનૌતે જે રીતે નિવેદન કર્યું અને જે રીતે વિડીયો પબ્લિશ કર્યો તેમાં સીધો ઉદ્ધવ ઠાકરે પર જ આક્ષેપ કર્યો છે, અને જે રીતે ભાષાનો પણ ઉપયોગ કર્યો છે, ક્યાંક મર્યાદાઓ ચૂકાઈ રહી છે હવે એ રીતે વિવાદ સ્તર પહોંચી ગયું છે. જી જી બિલકુલ. એટલે તોરલ, માને તો એવું જ, મારે એવું કહેવું છે કે જ્યારે સ્ટેટમેન્ટની વાત આવે તો સ્ટેટમેન્ટ સુધી જ રાખો, સામસામી સ્ટેટમેન્ટ સુધી રાખો, તમે એક્શન મોડમાં ના આવી જાઓ. બીકોઝ એક્શન મોડમાં પછી શું થશે કે એનું રિએક્શન બહુ જ ખરાબ આવશે, અને એમાં જ્યારે જે બીજા લોકો છે, કોમન પીપલ છે, એ લોકોને બી હેરાન થવું પડશે. અને આમ જોવા જઈએ તો સપોઝ આ વાત નીકળી જ છે તો આમ તો જો કે સારું કહેવાય કે બોલિવૂડના ઘણા બધા એવા હશે કે જેમના વિશે થોડું બહાર આવવું જોઈએ, અને આવી રહ્યું છે તો ઉપરથી સારું છે, શિવસેનાએ તો ઉપરથી સપોર્ટ કરવો જોઈએ, સમર્થન કરવો જોઈએ. જ્યારે આ સપોર્ટ ના કરીને તમે કોઈ એક એક પર્ટિક્યુલર પર્સન છે અને તમે ટાર્ગેટ કરી રહ્યા છો, અને એ બહુ જ એમ કહેવાય કે નિંદનીય છે. અને કદાચ હું એની જગ્યાએ કોઈ પણ હોય, કોઈ બોમ્બેમાં કોઈ પણ રહેતા હોય તો એવું કહી શકાય કે હવે કોઈ સિક્યોર નથી લાગતું કોઈને પણ, કારણ કે ગમે ત્યારે. અને જો હા, બીજી એક વસ્તુ, અશોકભાઈ એમ કીધું કે સમર્થન મળી રહ્યું છે, સમર્થન કેમ ના આપે? જ્યારે કોઈ પણ લેડીઝ હોય, ઇન્ડિયન સિટીઝન હોય, અને એને કઈ થ્રેટ લાગતું હોય, એને કઈ ડર લાગતો હોય, તો સમર્થન મળી રહ્યું છે. તમે કીધું કેમ આપી રહ્યા છે સમર્થન? સમર્થન આપવું જ પડે, કારણ કે સમર્થન ઘણા બધા લોકોને મળી રહ્યું છે. કીધું કે ભાઈ કોઈનો હાથો બની રહી છે, કોઈનો હાથો બની રહી છે, તો ઘણા બધા લોકો કોઈનો હાથો ના બને. જે મુંબઈએ એમને બધું આટલું મોટું પ્રતિભા આપી છે, પ્રતિષ્ઠા આપી છે, એ મુંબઈ માટે આવા શબ્દો ના કહેવાય, આવા શબ્દો એમને ના કીધા હોત તો આવું પ્રશ્ન ના પેદા થાય, આવી ટ્વીટ ના કરી હોત તો સામે રીટ્વીટ ના આવત, સામે ટ્વીટ ના આવત. તમે આવી ટ્વીટ કરવાની ક્યાં જરૂર હતી? મુંબઈએ તમને, એ જે મુંબઈએ તમને આટલી મોટી પ્રતિભા આપી છે, અરે હું તો શિસ્તમાં છું, તમારી વાત તો છું, ખાલી બોલવાની જ વાત છે. તમે તમે મારા પર તમે મને કીધું એટલે મેં તમને કહું છું. તમે કીધું સમર્થન મળી રહ્યું છે, સોશિયલ મીડિયા એ કોઈનો હાથો બની રહી છે. આ તો હાથો કોઈ સામેવાળો વ્યક્તિ ભી બની રહ્યું છે, શિવસેના બોમ્બે ના જેટલા પણ પોલિટિકલ પાર્ટીઓ છે, રૂલ કરે છે, એમની રિસ્પોન્સિબિલિટી આવે મેડમ, એમની રિસ્પોન્સિબિલિટી આવે.
તમે કરનાર આવો જે દેશ માટે વિરોધમાં બોલે છે જે દેશ માટે આવા શબ્દો વાપરે છે અને સમર્થન મળવું જોઈએ ક્રિએટ કરી રહ્યા છે એ જનતા આપો કઈ રીતે સિમ્પથી મળે જે લોકો માટે સમર્થન આપી દેવાની જે લોકો માટે જવાબ આપો એક મિનિટ એક મિનિટ જવાબ આપો કે મહિલા છે કરનાર આવો તને સિમ્પથી આપવાની ખોટા લોકો માટે આપવાની લડશે કઈ રીતે સમર્થન મળશે જેને મળવું જોઈએ ખોટા જ આપણી ભારતીય સંસ્કૃતિ ચાલો મારા સાથે જે બતાવો કેટલી મહિલા કેદી છે છોડી દો બધાને ના 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 છોડી દો બધાને તમે મહિલા તરીકે છોડી દો કે મહિલા હોય છોડો ઘણી મહિલાઓ જેલમાં છે છોડી દો ને મહિલા જેલમાં છે છોડી દો છોડી દો મહિલાઓને મારી મરી છે કેવાનો મતલબ તમારો કોઈ સમર્થન નથી એટલે હમણાં તમારા માટે નથી અને અને આખા હિન્દુસ્તાનમાં એક જ મકાન એક જ મકાન રહે કઈ નહીં આખા મુંબઈમાં એક જ મકાન જે છે તે છે કેટલાય તૂટી આવે પણ કેમેરા ઘર પર કેમેરો નથી જતો કેમેરા ના ફરે ગરીબોના ઘર પર કેમેરો નથી જતો અરે મીડિયા લઈ તૂટી આવે છે કેમેરા તમે મીડિયાને ક્વેશ્ચન માર્ક ના કરો ચલો एक तरफ कहू के आखी आत पीओकी बात आ गई पीछे अचानक बाबर आ गया राम मंदिर आ गयु बधीज बात आ गई आ तरफ संजय राउत निवेदन बाद उद्धव ठाकरे गया हवे एक तरफ शिवसेना छे बीजी तरफ बीजेपी नो सरकार छे एवी बात आवी रही छे पपेट बनी गई छे कंगना एवी बात आवी रही छे आ आखा विवाद ने शू शांति थी न पार पाड़ी शका तो दाखला तरीके आ सुशांत सिंह ना केस मां पण एज थयुं छे हवे आमां बे प्रॉब्लम थयो छे अत्यारे बे विभाग पड़ी रह्या छे मीडिया ने पण बहु बदनाम करवामां आवी रह्युं छे कि मीडिया बहु चला वात साची छे मीडिया सतत 24 कलाक सुशांत सिंह ने चलावे छे પણ હવે એને જોવે છે કોણ એને જોનારો વર્ગ કયો છે એટલે ઘણીવાર લોકોને પણ કહેવું પડે છે કે તમે એ એક એવા રસને પૂછો કારણ કે આ એક પેલું કૂથલી રસ છે જેમાં લોકોને નિંદા રસ છે એમાં લોકોને બહુ રસ પડે છે અને જ્યારે લોકોને રસ પડે છે ત્યારે મીડિયાને આવવું પડે છે એટલે એકાદ બે મીડિયાને કારણે બાકીના મીડિયાએ પણ એની પાછળ ધસડાવવું પડે છે એટલે આ રીતે તો ન હોવું જોઈએ મીડિયા ટ્રાયલ પહેલી વાર થઈ છે એવું બી નથી ભૂતકાળમાં ઘણા બધા કેસમાં તલવાર દંપતી છે દાખલા તરીકે છેલ્લું જે મને યાદ આવે છે એમાં પણ સવાલ એક્ચ્યુઅલી કંગનાની આસપાસનો હતો એટલે બિલકુલ પણ એટલે આ હદે ન જવું જોઈએ આ એટલે આમાં જે બધા નિવેદનો થયા છે એ બધા એકબીજાને કાઉન્ટર કરવા વળે જે મૂળ વાત જે મેં કહ્યું છે કે એક ઘટના બની કોઈ એક સ્ટારે છે આત્મહત્યા કરી એ પછી એનો ઉપયોગ કરીને એક પોલિટિકલ પાર્ટીના મેં મને નામ નથી યાદ આવ્યું એમના ઉદ્ધવ ઠાકરેના દીકરાનું નામ આદિત્યને કોઈક રીતે બદનામ કરવા માટે કારણ કે નવો સ્ટાર છે ને નવો ઉગતો છે એને કારણે આખો મામલો એવી રીતે કે એમાં કેટલા બધા ફેમિલી ફસાઈ રહ્યા છે કેટલા ખોટા નેરેશન ઉભા થઈ રહ્યા છે બિનજરૂરી રીતે કલાકારો સામે આંગળી ચીંધવા બાકીના કલાકારોનું શું કદાચ એક કે બે કલાકાર ડ્રગ લેતા હશે પણ બાકીના કલાકારોનું શું તો બિનજરૂરી રીતે કલાકારો સામે છાંટા ઉડી રહ્યા છે બિનજરૂરી રીતે મીડિયા સામે છાંટા ઉભી રહ્યા છે બિનજરૂરી રીતે પોલીસ સામે અને એજન્સી સામે છાંટા ઉભી રહ્યા છે કારણ કે થોડીક પોલિટિકલ પાર્ટી બે કે ચાર પોલિટિકલ પાર્ટીને પોતપોતાના પોઈન્ટ સ્કોર કરવા છે તો તમે સીધી લડાઈ કરો ને રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા હોય કંગના રણાવતને રાજકારણમાં આવવું હોય તો વેલકમ છે જે સશક્ત નારીઓએ રાજકારણમાં આવી શકે છે અને એની પાસે રાજકારણમાં આવવા માટે વધારે સારું બાનું મળ્યું હોત એ વધારે સારા મુદ્દા સાથે રાજકારણમાં આવી શકી હોત તમે આવા વિવાદિત મુદ્દા દ્વારા રાજકારણમાં કૂદી પડો અને ભવિષ્યમાં તમારી રાજકારણ તરફ ગતિ થવાની હોય તો એ તો બિલકુલ ઈચ્છીય નથી આ ખોટા દાખલા પડી રહ્યા છે મીડિયા માટે એમ આપણે બી થોડા ઘણા જવાબદાર બની ગયા છીએ એટલે બધા માટે ખોટા દાખલા બેસી રહ્યા છે પોલિટિકલ પાર્ટીઓ એકબીજા સામે સ્કોર કરવા માટે કોશિશ કરે હું તો એને તંદુરસ્ત સ્પર્ધા જોઉં છું જેને કારણે લોકશાહી સારી રહી પણ આ તો કૂથલી કક્ષા નિંદા કક્ષાનો આમાં કૂથલી રસ સંતોષાઈ રહ્યો છે બીજું કશું નથી થઈ રહ્યું અશોકભાઈ ફરીને સંજય રાઉતના નિવેદનમાં ફરી એક વખતે તેઓએ એવું ટ્વીટ કરીને કહ્યું છે એવું નિવેદન આપ્યું છે કે બીએમસીએ જે કાર્યવાહી કરી હતી તે ખૂબ જ કાયદાકીય હતી જ્યારે તમામ લોકો જાણે છે કે કેવી કાયદાકીય હતી ને કેટલી કાયદાકીય હતી હવે કંગના રાણાવતે જે રીતે કહ્યું હતું કે હું આવીશ મુંબઈ જેનાથી જે થાય તે જોઈ લે તેઓ પહોંચી ગયા મુંબઈ કાળા વાવતા લોકો ફરકાવતા રહ્યા વિરોધ કરતા રહ્યા અને કંગના રાણાવત પોતાના ઘરે પહોંચી પણ ગયા આ જવાબ આ સડસડતો તમાચો શું નથી મુંબઈ દરેકની છે દરેક લોકોની છે શબ્દો માટે કીધા તમને કહી દઉં વાય કેટેગરીમાં પણ મહારાષ્ટ્ર પોલીસ છે કોઈ દિલ્હીથી પોલીસ નથી આવી ના હોત તો ન પહોંચી વાય કેટેગરીમાં પણ દિલ્હી પોલીસ નથી મહારાષ્ટ્રની પોલીસ છે
એટલે તમે એ જ વાત છે કે તમે એ જ મહારાષ્ટ્ર પોલીસ માટે તમે આવું કહો છો, એ મુંબઈ મહાનગરી માટે આવું કહો છો, એ વાતનો વિવાદ છે. એ વિવાદ કંગના રાણત ખતમ કરી શકી હોત, પણ એ કોઈ રાજનીતિક પાર્ટીનો હાથે બનીને, જેમ દિલીપભાઈએ કીધું કે એને જો રાજકારણમાં આવવું હોય તો સીધી રીતે આવી જાય, આવા ખોટી રીતે નિવેદન કરીને. એ કહે કે ભાઈ ડ્રગ્સ તો કેમ દિલ્હી નાર્કોટિક બ્યુરો એનું સ્ટેટમેન્ટ નથી લેતી, એને પૂછતી નથી, તને મુંબઈથી કોઈ તકલીફ હતી તો દિલ્હીમાં બધાને હેડ ઓફિસ છે. સુશાંત સિંહના પિતાજીને તકલીફ થઈ, એમને બિહારથી કેસ કર્યો, સીબીઆઈની માંગ કરી, સીબીઆઈ તપાસ કરી રહી છે. તમે પણ દિલ્હીમાં જઈને સીબીઆઈ પાસે, નાર્કોટિક બ્યુરો પાસે સ્ટેટમેન્ટ આપી શક્યા હોત, ત્યાં ફરિયાદ નોંધાઈ શક્યા હોત. કેમ તમે આને આખો રાજકીય રૂપ આપી રહ્યા છો? એટલે સાબિત થાય છે કે રાજકીય રૂપ આપવા, કોઈના સપોર્ટથી રાજકીય રૂપ આપીને મુંબઈને મહારાષ્ટ્રને બદનામ કરવાનો જે પ્રયત્ન ચાલી રહ્યો છે એમણે સ્વીકારી લેવામાં આવશે નહીં. અચ્છા તોરલુ, આ શિવસેનાની સાથે હું બોલતો નથી, પણ જે મારું કહેવાની વાત રહી ગઈ કે બિહારનું ઇલેક્શન છે ડિસેમ્બર, ત્યાં સુધી આ ચાલવાનું છે, પછી શાંત પડી જશે, કારણ કે આનો ઉપયોગ બિહારના ઇલેક્શનમાં પણ કરવાનું છે, ત્યાં સુશાંતના પોસ્ટર લાગીને પ્રચાર થઈ રહ્યો છે. હા બિલકુલ, એ ચર્ચા પહેલા પણ એક વખત થઈ ચૂકી છે. જો તોરલ, એક વસ્તુ છે કે આપણા દેશમાં ઇલેક્શન ગમે ત્યાં કોઈને કોઈ ખૂણે આવતા રહે છે. હવે આ સુશાંતનું અપમાન કરવા બરાબર છે કે સુશાંતને ખબર પડી કે બિહાર ઇલેક્શન આવવાનું છે ને હું મારો જીવ લઈ લઉં અને આખું આખી આ ચર્ચાઓ છોડી દઉં, તો આ દિવંગત સુશાંત સિંહ આત્માની જે છે તમારા સમયમાં બોલો, એમાં કોઈ વાંધો નથી. કોઈને સપનું સુશાંત સિંહ રાજપૂત આવું કરશે, બહુ જ, જેને પોતાનો દીકરો ગુમાવ્યો હોય, જે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો, એમનું દુઃખ છે, એમના પરિવારનું દુઃખ છે, આપણે બધા સમજી શકીએ છીએ. બીજી વસ્તુ, ક્યાંક ને ક્યાંક ઇલેક્શન આવે છે, એની પહેલા ઘટના થશે અને એનો ફાયદો અમે લોકો લઈશું, આ એક મને લાગે છે કે બિલકુલ તર્કહીન. હું જ તમને વચ્ચે રોકીને એટલા માટે શ્રદ્ધા કહું છું કે દિલીપભાઈએ જે વાત કરી એમ છે કે બિહારમાં સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટર લગાવીને લખવામાં આવી છે આ વાત, નહીં તેનો ઉલ્લેખ કર્યો છે. એવું નથી કહ્યું કે તમે તમે તમારી જાતે તમારા પર ઓળી લીધી વાત, નહીં એ અમારા જાતે નથી. નામ ભી નતો બોલ્યો, કયા પક્ષે પોસ્ટર લગાડે છે મેં તો નતો કીધું. અરે ભાઈ, જેના પેટમાં છે નીકળીને બહાર આવી ગયા, લોકોનું સમર્થન ભી લોકો જોડે છે, મેં તો નતો કીધું. સમર્થન નહીં પાછું જતું રહે. તોરલબેન, હું તમને ખાલી એક વસ્તુ કહેવા માંગુ છું કે જે ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી છે એમનો એજન્સીનો વિષય છે, તટસ્થ વિષય છે, એમાં અમારે કશું બોલવું નથી. એજન્સીઓ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. બીજી વસ્તુ છે કે આજે વિધાનસભાના સત્રના પટલ ઉપર પણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર પોલીસના વખાણ જ કર્યા છે અને દેશભરમાં મુંબઈ પોલીસ જાણીતી છે, મુંબઈ પોલીસ કમેન્ડેબલ છે, મુંબઈ પોલીસના સલામ છે, બરોબર છે, એમાં કોઈ બે મત નથી. એજન્સી પોતાનું કામ કરી રહી છે, પોલીસ પોતાનું કામ કરી રહી છે અને માન્ય નામદાર કોર્ટ છે એ જોઈ રહી છે. કોર્ટને, સુપ્રીમ કોર્ટને કંઈક લાગ્યું તો સીબીઆઈને ઇન્વેસ્ટિગેશન આપી છે. એમને ના આપી હોય, તથ્યો જોયા હોય, બધું અસેસ કર્યું હોય તો જ બધી વસ્તુઓ થઈ હોય છે. આની અંદર એક અભિનેત્રી જ્યારે પોતાનું વ્યક્તિગત સ્વાતંત્ર, તમે અભિવ્યક્તિની આઝાદી કહો છો, તો એના મનમાં શંકા કુશંકા થઈ એને 3-4 પ્રશ્નો રેઝ કર્યા. સંજય રાઉતની તો દીકરી જેવી છે. તમે એક સાંસદ છો, એક પોલિટિકલ વ્યક્તિ છો, તમે એક સધો જવાબ ભી આપી શકો છો ને, સારો એવો જવાબ. ઠીક છે, હું એ જ કહેવા માંગતી હતી કે આખા વિવાદને જુદી રીતે ભી ટેકલ કરી શકાયો હોત. આ તો ખાલી ગવર્નમેન્ટ રોકાવું પડશે. બ્રેક પછી આ ચર્ચા રહેશે, અથવા આપ જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત આ ચર્ચામાં. હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ, આ ડિબેટના સમાપન તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે બેનને જવાબ આપો, અભિવ્યક્તિની આઝાદીની જે વાત કરે છે શ્રદ્ધાબેન, જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, એમ કે છે કે અભિવ્યક્તિની આઝાદી હોય તો આજે હું પણ મારી અભિવ્યક્તિ વ્યક્ત કરું છું વીટીવીના માધ્યમથી કે આપનું કમલમ છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ છે. જ્યાં જ્યાં કમલમ છે, જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી, તમે નવો વિવાદ શા માટે ઉભો કરો છો એ સમજાતું નથી. પાકિસ્તાન ઓક્યુપાઈડ છે શ્રદ્ધાબેન, મારી અભિવ્યક્તિની આઝાદી છે. તમે પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ કમલમને રાખ્યું છે, અમે તમને સિરિયસલી લેતા નથી. તમે લો કે ના લો, મારી અભિવ્યક્તિની આઝાદી છે. તમે તમે સિરિયસલી ભારતીય જનતા પક્ષમાં પસંદ બિલકુલ સિરિયસલી લેતી નથી. તમને તો મહારાષ્ટ્ર સરકાર, તમે પોતાના ન્યૂઝમાં રહેવા માટે તમે તો સ્ટેટમેન્ટ કરી શકો છો. મોસ્ટ વેલકમ. કેમ કેમ પણ કમલમ, તમને હવે કંગનાની જેલસી છે. એ કમલમ કમલમને ન્યૂઝમાં લે, તમે અભિવ્યક્તિની આઝાદી જે લંઘો છે, દેશને ખંડિત કરવાની કોશિશ કરવા રહ્યા છો. અને તમારો જૂઠો રાષ્ટ્રવાદ બંધ કરો. અમે તમારો જૂઠો રાષ્ટ્રવાદ બંધ કરો. જનતાને પણ ખબર છે કે કંગના રનાવત જ્યારે દેશમાં
અમે રેશમા પટેલ ને સિરિયસલી લેતા જ નથી. અમે જે બોલવું એ બોલે. એમને કંગના બેલની જે ટીઆરપી વધી છે એનાથી પ્રોબ્લેમ છે, એટલે પોતે રાજકારણમાં રહેવા માટે ભારતીય જનતા પક્ષ આવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. अशोक भाई फाइनल कमेंट हवे आ मुद्दा पर तमारू आगळनू शिवसेनानू शू स्टेन्ड हशे, बीएमसी पासे शू करावाना छो? हवे बीएमसी पोतानो कार्य करवा स्वतंत्र छे, बीएमसी पोतानी रीते काम करशे, एमां शिवसेना द्वारा संचालित छे, एमां जे अधिकारी छे, मेयर छे, कमिश्नर छे, એ લોકો પોતાની રીતે પોતાનું કામ કરશે. ઠીક છે, ફાઇનલ કમેન્ટ અભિલાષભાઈ આપની પણ લેવા માંગીશું આ મુદ્દા પર. જી જી, શું કહેશો આપ હવે આ મુદ્દા પર આગળ? આ મુદ્દાની બહુ જ બધી ચર્ચા થઈ છે એટલે વિશેષ તો કશું કહેવાનું નથી. સવાલ હજી એ જ મારો ઉભો છે કે જો એ કામ ચાલુ હતું તો રોકવાને બદલે બુલડોઝર કેમ પહોંચ્યું? ધેટ્સ ઓલ. બુલડોઝર શા માટે ચલાવ્યું, સવાલ એ છે. પ્રિયાબેન. જી બિલકુલ, એ હું સહેમત છું કે આ જે એક્શન છે એ ખોટું કર્યું છે. એક્શન આવું નહોતું કરવા જેવું. વાત જ્યારે સ્ટેટમેન્ટની હતી, ટ્વિટર પર હતી, જે બી વાત હતી ત્યાં સુધી જ રાખવાની હતી. અને આ જે નિંદનીય કામ કર્યું છે એ નહોતું કરવા જેવું, એ વાત ચોક્કસ. શ્રદ્ધા, જો તોરલબેન, કંગના રણાવત છે, ભારતની દીકરી છે, મારી બેન છે, એટલી જ વસ્તુ છે કે જે વસ્તુ વાતચીતથી સોલ્વ થઈ જાય છે. મને નથી લાગતું કે વસ્તુઓને બહુ મોટું સ્વરૂપ આપવું જોઈએ. હજુ પણ હું માનનીય ઉદ્ધવ ઠાકરેજી, જે માનનીય મુખ્યમંત્રીજી જે છે, એમને બિલકુલ નિવેદન કરીશ કે આપ વાતચીતથી આ પહેલું સુલઝાઈ શકો છો, અને પ્લીઝ બહુ જલ્દી સુલઝાઈ લો, એ આપણા દેશ માટે બી બહુ સારું છે. રેશમા, મારે એટલું જ કહેવાનું છે કે દેશ માટે કોઈ પણ અશોભનીય વર્તન કરશે તો એને એની સજા મળવી જોઈએ. આપણા દેશનું હિત છે, આપણા દેશનું સન્માન છે, એના ઉપર કોઈ વાર કરશે તો એની હાલત આ જ થવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. મહિલાના નામે ખાલી ખોટી સિમ્પથી ક્રિએટ કરીને દેશને ખંડિત કરવાનું કામ કરશે તો હજારો ઝાંસીની રાણી એની સામે ઊભી થશે. દિલીપભાઈ, આપણે ઈચ્છીએ કે શુદ્ધ પોલિટિક્સ થાય, ભેળસેળ વિનાનું પોલિટિક્સ ન થાય. આપણને એવું થતું નથી. આપણે જોઈએ છીએ કે સામાજિક અસંતોષ અને રાજકારણ, જ્ઞાતિવાદ અને રાજકારણ, ધન અને રાજકારણ, એના એની કોકટેલ થતી હોય છે, એ બહુ નુકસાન કરે છે. આજે આ જે કેસમાં બીજા બધા કોકટેલ સાથે ક્રાઇમ અને પોલિટિક્સનું કોકટેલ થઈ રહ્યું છે, એ વધારે નુકસાનકારક થશે. એટલે આપણે ઈચ્છીએ કે શુદ્ધ રાજનીતિ થાય, કોકટેલવાળી રાજનીતિ ન થાય. ઠીક છે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો જે રીતે આખું આ ચિત્ર બની રહ્યું છે, એક તરફ આપણું બંધારણ જે છે તે અભિવ્યક્તિની આઝાદી આપે છે, પરંતુ અભિવ્યક્તિ પણ અભિવ્યક્ત થનાર વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક સમજવાની જરૂર છે કે શું અભિવ્યક્ત થઈ રહ્યા છે. કોઈની લાગણીને ઠેસ તો નથી પહોંચાડાતી ને? ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો જોડાયેલી છે આ વિવાદ સાથે. હવે જે રીતે આખું ચિત્ર બની રહ્યું છે, પોલિટિકલ ચિત્ર બની રહ્યું છે, તેવી વાત પણ થઈ રહી છે, તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે, આવનારા સમયમાં સ્પષ્ટ થઈ જશે. મામંથનમાં અત્યારે બસ આટલું જ. આગળના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સહયોગી જયેશ સાથે હું લઉં છું રજા. નમસ્કાર.